નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા વિડિયોની અંદર આપણે અધિક નફાની પદ્ધતિથી પાઘડી કેવી રીતે શોધવી તે અંગેના સમજ્યા હતા આજે આપણે દાખલા નંબર આઠ ની ચર્ચા કરીએ છીએ રકમ વાંચી લઈએ પેલા પુષ્પા પ્રતિભા અને ભાવના એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે તેઓ પોતાનો નફો નુકસાન ત્રણ જેમ બે જેમ એકના પ્રમાણમાં વહેંચતા હતા તે બદલીને એક જેમ એક જેમ એક કરવાનું નક્કી કર્યું તેથી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું મિત્રો પાઘડીનો પ્રશ્ન ક્યારે ઉદ્ભવે આપણે આના પછીના પ્રકરણની અંદર ભાગીદારી પેઢીનું પુનર્ગઠન બરાબર એની અંદર જ્યારે પણ પુનર્ગઠન થાય ત્યારે પાઘડી ગણવાનો પ્રશ્ન થાય એટલે અહીંયા આગળ જ્યારે પણ દાખલાઓની અંદર શરૂઆતમાં આપણને જૂનું પ્રમાણે નવું પ્રમાણ આપે છે એટલા માટે આપતા હોય છે ભાગીદારી પેઢીના નફા અંગે તથા અન્ય અન્ય માહિતીના ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાની ત્રણ વર્ષની ખરીદીને આધારે નક્કી કરો હવે અહીંયા આપણને બહુ સ્પષ્ટ કીધું છે કે પાગડીની કિંમત કઈ પદ્ધતિથી ગણવાની છે તો અધિક નફાની ત્રણ વર્ષની ખરીદીના આધારે તો આપણને ખરીદીના વર્ષની સંખ્યા મળી ગઈ ત્રણ હવે આપણને મિલકતો આપી છે રૂપિયા છ લાખ દેવા આપ્યા છે બે લાખ પચાસ હજાર પહેલું સ્ટેપ છે એની અંદર આપણે એની જરૂર પડશે રોકાયેલી મૂડી શોધવા માટે મિલકતો માઇનસ બાહ્ય દેવા આ બેની જરૂર પડશે અપેક્ષિત વર્ધોનો દસ ટકા આપ્યો છે આપણને બીજા સ્ટેપની અંદર એની જરૂર પડશે ખરેખર નફો આપણે જરા સમજી લઈએ બે હજાર ચૌદ અને પંદરના વર્ષમાં છે એંશી હજાર પંદર અને સોળની અંદર છે સિત્તેર હજાર સોળ અને સત્તરની અંદર જે નફો નેવું હજાર રૂપિયા તો એંસીમાંથી ઘટીને સિત્તેર ને સિત્તેરમાંથી વધીને નેવું થો એ નફામાં વધઘટ થઈ છે એટલે જે બી નફો શોધવાનો થશે આપણે સાદી સરેરાશથી આપણે શોધવાનો થશે અથવા અહીંયા આગળ આપણને ભારિત સરેરાશ નફાની અંદર શબ્દ આપ્યો હોય કે તમે ભાર અધિક નફાની ત્રણ વર્ષની ખરીદી કરી પણ અહીંયા આગળ પણ એમ કે ભારિત સરેરાશ નફાના આધારે ગણો તો આપણે અહીંયા ભલે આ રકમ રહી પણ આપણે ભારિત સરેરાશ નફો ગણવો પડે હવે આપણે એની ગણતરી કરીશું અધિક નફાની ત્રણ વર્ષની ખરીદીના આધારે એટલે આપણને એના ઉપરથી ખબર પડશે કે આપણે અધિક નફાની પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે સ્ટેપ નંબર એક એટલે રોકાયેલી મૂડી સૂત્ર છે કુલ મિલકતો માઇનસ કુલ બાહ્ય દેવા આપણે આગળ રકમમાં સમજ્યા હતા કે ભાઈ ધંધાની કુલ મિલકતો રૂપિયા છ લાખ છે અને કુલ બાહ્ય દેવા કેટલા છે બે લાખ પચાસ હજાર તો છ લાખમાંથી બે લાખ પચાસ હજાર બાદ કરીએ એટલે પહેલું જે સ્ટેપ છે એમાં આપણને મળશે રોકાયેલી મૂડી તો આપણને છ લાખ ઓછા બે લાખ પચાસ હજાર એટલે રકમ મળી ગઈ રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર ત્રણ લાખ પચાસ હજાર આપણી રોકાયેલી મૂડી મળી ગઈ સ્ટેપ નંબર એક પ્રમાણે હવે આપણે સ્ટેપ નંબર બે એટલે કહ્યું અપેક્ષિત વળતરનો દર અપેક્ષિત વળતરનો દર આપણને કેટલા ટકા આપ્યો છે દસ ટકા સ્ટેપ નંબર બે પત્યુ અપેક્ષિત વર્તનનો દર હવે આપણે સ્ટેપ નંબર ત્રણ સ્ટેપ નંબર ત્રણ એટલે અપેક્ષિત નફો અપેક્ષિત નફાનું સૂત્ર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂળિયા ગુણ્યા અપેક્ષિત વળતરનો દર રોકાયેલી મૂડી કેટલી છે રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર ગુણ્યા અપેક્ષિત વળતરનો દર કેટલો છે દસ ટકા ત્રણ લાખ પચાસ હજાર ગુણ્યા દસ ટકા કરીએ એટલે રકમ મળશે રૂપિયા પાંત્રીસ હજાર પાંત્રીસ હજાર રૂપિયા આપણો અપેક્ષિત નફો બનશે ત્યારબાદ સ્ટેપ નંબર ચાર સ્ટેપ નંબર ચાર એટલે સરેરાશ નફો અથવા તો ભારિત સરેરાશ નફો આપણે અહીંયા આગળ સરેરાશ નફો શોધવો પડશે અને સરેરાશ નફો શોધવાનું સૂત્ર છે કુલ નફો ભાગ્યા કુલ વર્ષોની સંખ્યા જે તો આપણ જે આપણે જાણીએ જ છીએ અને આપણને ગણતા આવડે જ છે તો આપણને અહીંયા આગળ એંસી હજાર સિત્તેર હજાર નેવું હજાર નફો આપ્યો છે આપણે ત્રણેય નફાઓનો સરવાળો કરીએ અને કુલ ત્રણ વર્ષ એટલે કુલ વર્ષની સંખ્યા પણ કેટલી થશે ત્રણ એટલે આપણને રકમ મળશે બે લાખ ચાલીસ હજાર ભાગ્યા ત્રણ એટલે રકમ આવી ગઈ એંસી હજાર તો ધંધાની અંદર સરેરાશ નફો ચોથું સ્ટેપ હતું એ એંસી હજાર મળ્યો સ્ટેપ નંબર પાંચની અંદર શોધવાનું થશે અધિક નફો અધિક નફાનું સૂત્ર છે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો સ્ટેપ નંબર પાંચ અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો બંને આપણી જોડે પ્રાપ્ત છે સરેરાશ નફો એંશી હજાર છે અને અપેક્ષિત નફો આપણી જોડે પાંત્રીસ હજાર છે તો હવે આપણે બંનેની બાદ બાકી કરીએ એંસી હજાર એમાંથી પાંત્રીસ હજારને બાદ કરીએ તો રકમ મળશે આપણને રૂપિયા પિસ્તાલીસ હજાર પિસ્તાલીસ હજાર આપણને અધિક નફો મળ્યો અને હવે સ્ટેપ નંબર છની અંદર આપણે પાઘડી શોધીશું પાઘડી શોધવાનું સૂત્ર છે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા ખરીદીના વર્ષો આપણને ત્રણ આપ્યા છે તો પિસ્તાલીસ હજાર રૂપિયા આપણો અધિક નફો અને ખરીદીના વર્ષ આપણને આપ્યા છે ત્રણ તો પિસ્તાલીસ હજાર ત્રણ એટલે રકમ મળશે આપણને રૂપિયા એક લાખને પાંત્રીસ હજાર રૂપિયા એક લાખ પાંત્રીસ હજાર પાઘડીનું મૂલ્ય થાય તો આ હતી અધિક નફાની પદ્ધતિએ દાખલો ગણ્યો આપણે આપણે ફરી એક વખત જરા સમજી લઈએ પહેલાં સ્ટેપમાં રોકાયેલી મૂડી શોધી નાખી બીજા સ્ટેપમાં અપેક્ષિત વર્તનો દર અપેક્ષિત નફો શોધ્યો સરેરાશ નફો અધિક નફો અને પછી છેલ્લા સ્ટેપની અંદર આપણે પાઘડી મળી હજી પણ એક દાખલો આપણે આ પદ્ધતિનો નવા વિડીયોની અંદર ભણીશું ધન્યવાદ